હવે આ મગરની ચામડીના નેતાઓ 8 દિવસ પછી પીડિતોના પરિવારોને મળવાને બદલે મીડિયાની સામે આવ્યા અને મીડિયાની સામે આવીને વાત કરી કે અમે તો આ અહીંયા નહોતા, અમે તો અમારું નામ આવશે તો રાજકારણ છોડી દઈશું, જાહેર જીવન છોડી દઈશું, આવી બધી સુફિયાણી ભરી વાતો કરી. અને જે મહિલા નેતા પત્રકારોની સામે રડ્યા એ 1 સેકન્ડ પછી પાછા હસતા પણ દેખાયા. નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટમાં 25 મેના દિવસે જે ભીષણ આગની દુર્ઘટના બની અને અનેક લોકો એમાં જીવ ગુમાવ્યો એ પછી ભાજપના નેતાઓને 8 દિવસ પછી યાદ આવ્યું અને 8 દિવસ પછી મીડિયા સામે આવીને વાત કરી અને એક મહિલા નેતા તો મીડિયા સામે રડી પણ પડ્યા. હવે આ મગરની ચામડીના નેતાઓ 8 દિવસ પછી પીડિતોના પરિવારોને મળવાને બદલે મીડિયાની સામે આવ્યા અને મીડિયાની સામે આવીને વાત કરી કે અમે તો આ અહીંયા નહોતા, અમે તો અમારું નામ આવશે તો રાજકારણ છોડી દઈશું, જાહેર જીવન છોડી દઈશું, આવી બધી સુફિયાણી ભરી વાતો કરી. અને જે મહિલા નેતા પત્રકારોની સામે રડ્યા એ 1 સેકન્ડ પછી પાછા હસતા પણ દેખાયા. એટલે આવા એમ કહેવાય કે મગરના આંસુ સારનારા નેતાઓ વિશે અમે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, રાજકોટની જે દુર્ઘટના બની છે એના વિશે શું વાત કરીએ, એટલી દુઃખદ ઘટના છે. પરંતુ આ જે જાડી ચામડીના નેતાઓ છે એમને કોઈ ફરક પડતો નથી. જે નેતાઓ ચૂંટણી વખતે પ્રજાને પગે લાગતા અચકાતા નથી, સાસવટ દંડવટ કરતા અચકાતા નથી, ઘરે ઘરે જઈને કાલાવાલા કરે પગે લાગે, પરંતુ જ્યારે પ્રજાને જરૂર હોય ત્યારે આ બધા નેતાઓ દેખાતા નથી, ગાયબ થઈ જાય છે. અને પછી જ્યારે એમ લાગે કે હવે પાણી બહાર ચાલી ગયું છે ત્યારે મીડિયા સમક્ષ આવીને મગરના આંસુ સારી દેતા હોય છે. આવું જ રાજકોટમાં પણ બન્યું. ભાનુબેન બાબરિયા ભાજપના ધારાસભ્ય છે અને કેબિનેટ મંત્રી છે. પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, રાજકોટ ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, આ બધા નેતાઓને 8 દિવસ પછી રાજકોટની ઘટના યાદ આવી અને આ ચારેય જણાએ મીડિયાની સામે વાત કરી કે જો અમારી સામે આક્ષેપો થશે તો અમે જાહેર જીવન છોડી દઈશું. પહેલાં વાત કરીએ ભાનુબેન બાબરિયાની. ભાનુબેન બાબરિયા રાજકોટના ધારાસભ્ય છે અને ગુજરાત સરકારમાં બાળ વિકાસ મંત્રી છે, કેબિનેટ મંત્રી છે. એમણે મીડિયા સમક્ષ ભાનુબેન બાબરિયા આવ્યા અને વાત કરતાં કરતાં બેન રડી પડ્યા અને રડી પડ્યા અને થોડીક સેકન્ડોની અંદર જ પાછા બેન હસવા પણ માંડ્યા. મીડિયાએ એમને એક સવાલ પૂછ્યો કે તમારા કારણે ડિમોલેશન અટકી ગયેલું, જો આ ઘટનામાં તમારું નામ આવે તો તમે શું કરશો? તો ભાનુબેન બાબરિયાએ કહ્યું કે ભાઈ હું જાહેર જીવન છોડી દઈશ. આ વાત ભાનુબેને કરી, પરંતુ મીડિયાએ જે સોગઠિયાના ભ્રષ્ટાચારની જે સવાલો પૂછ્યા એમાં એક પણ નેતાએ કોઈ જવાબ આપ્યો નહીં. હવે વાત કરીએ રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની. ગોવિંદભાઈ પટેલે એમ કીધું કે કોઈ પણ જવાબદારને સરકાર છોડશે નહીં, સીટની રચના કરવામાં આવી છે. મારું જો કોઈ સંજોગોની અંદર કોઈ ગેરરીતિ સાબિત થશે અને મારું જો નામ આવશે તો ગોવિંદ પટેલ રાજકારણ છોડી દેશે. કમલેશ મીરાણીએ પણ આવી જ વાત કરી. એણે કીધું કે હું પંજાબમાં પ્રભારી તરીકે હતો, પરંતુ મેં મારા એક સાથી કોર્પોરેટરને રાજકોટની ઘટના માટે મોકલ્યા હતા. એમણે પણ એવું જ કીધું કે જો મારું કોઈ જગ્યાએ નામ આવશે ને તો હું પણ રાજકારણ છોડી દઈશ. પુષ્કર પટેલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે. એમણે એમ કીધું કે મને તો મારા સમયમાં તો આવી કોઈ ઘટનાની મને ખબર નથી, પણ મારી કોઈ સંડોવણી પુરવાર થશે તો હું રાજકારણ છોડી દઈશ. દર્શક મિત્રો, આ જે જાડી ચામડીના નેતાઓ છે, મગરની ચામડીના નેતાઓ, એને એટલી સમજ નથી પડતી કે જે પ્રજા જે પ્રેમ આપે, જે પ્રજા ખોબે ખોબે ભરીને મત આપે, એ પ્રજાને ગુસ્સો કરવાનો પણ અધિકાર છે. અને જે
ઈમાનદાર નેતા હોય એને તો કોઈ ડર હોય જ નહીં. સૌથી પહેલો સવાલ અને સૌથી નવાઈની વાત એ લાગે છે કે આ ભાજપના નેતાઓને પીડિત પરિવારના સામે કે લોકોની સામે આવવામાં શું શરમ નડે છે, શું એમને ડર લાગે છે, એ નવાઈ લાગે છે એમને. એમને શું એની આ જે આખી ઘટના બની એમાં એક પ્રતિનિધિ તરીકે એમનું કામ હોય પણ એમની કોઈ સંડોવણી તો હોય નહીં, તો એમણે શું કામ પીડિત પરિવારની સામે નથી આવતા? અને 8-8 દિવસ પછી આવ્યા તો પીડિત પરિવારની સામે નહીં આવ્યા, મીડિયાની સામે આવ્યા અને મીડિયાને ભાઈ બાપા કરીને વાત કરી કે અમે તો આમ ને અમે તો તેમ. પણ એમણે જો ઈમાનદારીથી સામે આવ્યા હોય અને પરિવારને વાત કરી હોય તો લોકો પણ માફ કરે, પરિવાર પણ માફ કરે. પરંતુ આ બધા નેતાઓને શું શરમ નડે છે, શું ડર લાગે છે એ એમને જ ખબર પડે. પરંતુ આવા નેતાઓ આવા જ હોય છે, લોકોએ કોઈ વધારે અપેક્ષા રાખવી નહીં. દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.